विषय हिंदी केम छो विद्यार्थी मित्रों मजा में ने चलो त्यारे पाठ चार भणवा माटे तैयार थई जाओ। त्रण पाठ सुधी तमे हिंदीनी नोट में लेसन करी नाखी हशे बराबर के बाकी छे बनावी छे नोट? हाँ ना बनावी होय तो बनावी लेजो बराबर। चलो त्यारे पाठ चार सही शब्दों की पहचान हिंदी छे એટલે આપણે હિન્દીમાં વાંચ્યું બરોબર તો એનું ગુજરાતી શું છે સાચા શબ્દોની ઓળખ સહી શબ્દ એટલે સાચો શબ્દ અને પહેચાન એટલે ઓળખ સાચો શબ્દનો ઓળખ કરવાની છે તો અહીંયા તમને જુઓ સૂચનામાં પ્રશ્ન 1 સહી શબ્દો કે સામે ખરેખા ચિહ્ન લગાવો ખરાના શબ્દોની સામે સાચોનું ચિહ્ન કરો સહી શબ્દ કા ચિહ્ન લગાવો તો જુઓ ચિત્ર તમને આપેલા છે બરોબર તો અહીંયા આગળ ચિત્ર જુઓ અને અહીંયા ત્રણ બોક્સમાં આપેલું છે અહીંયા તમને બરોબર એક તમને બનાવીને આપેલું છે પછી તમારે જાતે બનાવવાનું છે તો શેનું ચિત્ર છે તમે કહેશો પોપટ બરોબર પોપટ તો ગુજરાતીમાં થાય તો હિન્દીમાં શું કહેવાય પોપટને તોતા તો અહીંયા આગળ જો તોતા લખ્યું છે અને એની સામે બોક્સમાં સાચું કર્યું છે બરોબર તો આવી રીતના તમારે શબ્દો ઓળખ ચિત્ર ઓળખવાના છે સાચા શબ્દની સામે ખરાની નિશાની કરવાની છે બરોબર ચાલો આપણે હવે બીજું ચિત્ર જોઈએ શેનું છે હા ગાય અહીંયા આગળ જુઓ ગાય ઘોડા ઓર બકરી તો કયો સાચો શબ્દ થશે બકરી કે ગાય બોલો શું છે ગાય હા તો ગાયના સામેના બોક્સમાં સાચું કરવાનું છે પછીનું ચિત્ર જુઓ શેનું દેખાય છે તીરનું બરાબર તો અહીંયા શબ્દોમાં જુઓ કયો શબ્દ છે ત્રિશુલ તીર ઓર બંદૂક બરાબર તો કઈ છે આ તીર તીર લખેલું છે આ લખેલું છે તીર એની સામે સાચું કરો પછી આવે છે ડમરું બરાબર વિદ્યાર્થી મિત્રો દેખાય છે ને ડમરું તો અહીંયા આગળ શબ્દોમાં શોધો આપણે પહેલો શબ્દ કયો લખ્યો છે તબલા પખાલ અને ડમરું તો ડમરૂની સામે તમારે સાચાનું ચિહ્ન કરવાનું છે ત્યાર પછી આવે છે એના પછીનું ચિત્ર જુઓ શેનું દેખાય છે તમને હા બધા જ ઓળખો છો અને તો રિક્ષા કહેવાય બરાબર તો આપણે આમાંથી શોધવું પડશે રિક્ષા ક્યાં લખ્યું છે ચાલો શોધીએ કાર સ્કૂટર અને રિક્ષા તો ક્યાં છે રિક્ષા આ રહ્યું છેલ્લું લખેલું છે ને તો રિક્ષાવાળા બોક્સની અંદર તમારે સાચું કરવાનું છે આ ચિત્ર તો બધાને ખબર પડી ગઈ બહુ રમો છો હે ને આખો દિવસ રમો છો કે નથી રમતા શેનું છે બેટનું તો ક્યાં લખ્યું છે બેટ અહીંયા જુઓ પહેલું કહ્યું છે લકડી પેન્સિલ અને બેટ બરોબર તો બેટની સામે સાચું કરવાનું છે ચાલો હવે સામેના અહીંયા આગળ જુઓ શેનું ચિત્ર છે રીંગણ તો રીંગણને હિન્દીમાં શું કહેવાય બેંગન ચાલો શોધીએ આપણે બેંગન લખેલું કરેલા ભીંડી ઓર બેંગન તો બેંગન લખ્યું છે એની સામેના નાના બોક્સમાં તમારે સાચું કરવાનું છે બરોબર ચાલો હવે આગળનું ચિત્ર જુઓ હા તમને કોણ દેખાય છે સફેદ કોટ પહેરેલો છે કાનમાં સ્ટેથોસ્કોપ નાખેલું છે ગળામાં અને એક બાળકની તપાસ કરે છે ખબર પડી ગઈ કોણ છે હા ડૉક્ટર તો અહીંયાથી ડૉક્ટર શોધો કયું લખ્યું છે વાંચતા આવડે છે ને હિન્દી આ તો વાંચો બોલો મારી સાથે ડાકિયા સૈનિક ડાક્ટર ગુજરાતીમાં આપણે ડૉક્ટર કહીએ છીએ અને હિન્દીમાં ડાક્ટર કહીએ છીએ બરાબર તો ડાક્ટર લખ્યું હોય ત્યાં સામે સાચું કરવાનું છે બરાબર ચાલો આગળનું ચિત્ર છે માછલીનું માછલીને હિન્દીમાં શું કહેવાય મછલી દેખાયું હા તો આ શું લખ્યું છે મગર મછલી ઓર છિપકલી છિપકલી એટલે ખબર છે હા ઘરોળી તો અહીંયા જુઓ મછલી સામેના બોક્સમાં તમારે સાચું કરવાનું છે ચાલો એના પછીનું ચિત્ર જુઓ વિદ્યાર્થીઓ શેનું છે ફૂલનું શેનું ફૂલ છે સૂરજમુખીનું તો ગુજરાતીમાં આપણે સૂરજમુખી કહીએ છીએ અને હિન્દીમાં સૂર્યમુખી કહીએ છીએ બરાબર તો ચાલો શોધીએ આપણે પહેલું કહ્યું છે ગુલાબ મોગરા ઓર સૂર્યમુખી તો સૂર્યમુખીની સામેના બોક્સમાં તમારે સાચું કરવાનું છે બરાબર ચાલો એના પછીનું ચિત્ર જુઓ વિદ્યાર્થીઓ કયું છે હા
રાષ્ટ્રધ્વજ છે, બરોબર? તો રાષ્ટ્રધ્વજ ને હિન્દી માં આપણે શું કહીએ છીએ? ઝંડા. તો પેલું જુઓ, રજાય ઝંડા ઓર ધજા. તો ક્યાં લખ્યું છે ઝંડા? આ રહ્યું. તો ઝંડાની સામેના બોક્સમાં તમારે સાચું કરવાનું છે, બરોબર ને? ચાલો એના પછીનું ચિત્ર જુઓ. હા, ખબર પડી ગઈ શેનું છે, બરોબર ને? શેનું છે? બિલાડીનું. બિલાડીને આપણે શું કહીએ છીએ? બિલ્લી. આવે છે ને તમારા ઘરમાં કે નથી આવતી? હા, કેવું બોલે છે? મિયાઉ મિયાઉ બોલે છે ને? હા, તો બિલ્લી આપણે બોક્સમાંથી શોધવાની છે. ક્યાં લખેલું છે જુઓ? બિલ્લી, ચૂહા ઓર શેર. તો જ્યાં બિલ્લી લખ્યું છે એની સામેના બોક્સમાં તમારે સાચું કરવાનું છે, બરોબર? ચાલો હવે જુઓ આગળ પ્રશ્ન નંબર બે. તો પ્રશ્ન નંબર બે માં શું છે? સૂચના વાંચો તો. સહી શબ્દો કે સામે સચ્ચે કા ચિહ્ન લગાવો, ખરા શબ્દોની સામે સાચાનું ચિહ્ન અથવા ખરાનું ચિહ્ન કરો, બરોબર? અહીંયા આગળ જુઓ, તમને આગળના પ્રશ્નમાં આપણે જોઈ ગયા એ પ્રમાણેનું જ છે, બરોબર? અહીંયા ચિત્ર જોવાનું છે અને બોક્સમાંથી તમારે સાચો શબ્દ શોધી લખવાનો, એની સામે સાચું કરવાનું છે. તો જુઓ અહીંયા આગળ શેનું ચિત્ર છે? પતંગનું. બોક્સમાં શબ્દો જોઈ લો, વદ, ત્રિભુજ અને પતંગ, બરોબર? તો આને શું કહેવાય? પતંગ. તો આપણે પતંગની સામે સાચું કરીશું, બરાબર? હવે શું છે આ? ડીંગલી. ડીંગલીને શું કહીએ છે હિન્દીમાં? ગુડિયા. તો આપણે બોક્સમાં શોધીએ, ગુડિયા, બુડિયા ઓર ખિલોના, બરોબર? ક્યાં સાચું કરીશું? ગુડિયાની સામે, બરોબર? ચાલો એના પછીનું ચિત્ર જુઓ, શેનું છે? અહીંયા આગળ વાંચો એટલે ખબર પડી જશે. તમને તો ઓરત જેવું દેખાય છે, એક સ્ત્રી જેવું, પણ શેનું છે? આ બધું પહેરેલું છે. કોણ છે? રાણી છે. કોણ છે? રાણી. તો અહીંયા જુઓ શબ્દો, રાજા, રાણી, રાજકુમાર. હા, શેનું છે? રાણીનું. તો રાણીની સામે સાચું કરો, બરોબર? ચાલો આ ચિત્ર પણ તમે ઓળખી ગયા છો. શેનું છે? સુરજ દાદાનું. હા, હિન્દીમાં શું કહીશું આપણે? સૂર્ય. અને સુરજ પણ કહેવાય, પણ આપણે શબ્દમાં જે લખ્યું હોય એની સામે સાચું કરવાનું છે. પહેલું છે તારા, ચંદ્રમા ઓર સૂર્ય. તો જ્યાં સૂર્ય લખ્યું હોય એની સામે તમારે સાચું કરવાનું છે, બરોબર? ચાલો હવે આગળનું ચિત્ર જુઓ, શેના જેવું દેખાય છે? હોળીનું, બરોબર? હોળીને આપણે શું કહીશું? નાવ. તો અહીંયા ચિત્ર જુઓ, નાવ, જહાજ અને નારકી, બરોબર? હોળી થોડી નાની હોય, જહાજ થોડું મોટું હોય, એટલે આને શું કહેવાય? નાવ. તો નાવ લખ્યું છે એની સામે તમારે સાચું કરવાનું છે, બરોબર? ચાલો એના પછીનું જુઓ, બંદર, બરોબર? વાંદરો કહીએ છીએ ને? હા. તો અહીંયા આગળ જુઓ, બંદર, ગધા ઓર શેર. કેવું હસવું આવ્યું! આવે છે ને કે આને થોડો ગધા કહેવાય કે શેર કહેવાય, શું કહેવાય? અને બંદર. મજા આવે છે ને એમને ચીડવવાની? તમારા ઘર આગળ આ વાંદરો આવી ગયો હોય તો શું કરો છો તમે? એને ચીડવો છો, બરાબર ને? હા, તો બંદરની સામે આપણે સાચું કરીશું. ચાલો આગળ જુઓ, સામેના પાને અહીંયા સામે જુઓ, શેનું છે? સફરજનનું. સફરજનને હિન્દીમાં શું કહેવાય? સેબ, બરાબર? તો અહીંયા બોક્સમાં જુઓ, સેબ, અમૃત અને શરીફા. સેબ એટલે સફરજન, અમૃત એટલે જામફળ અને શરીફા એટલે સીતાફળ. મોઢામાં પાણી આવે છે. હા, તો સેબ લખ્યું હોય ત્યાં સાચું કરવાનું છે, બરાબર ને? ચાલો હવે શું આવ્યું? ગાડી. ગાડીને શું કહેવાય? કાર. તો શબ્દો વાંચો મારી સાથે, વેન, કાર અને ટ્રક. જ્યાં કાર લખ્યું છે એની સામેના બોક્સમાં તમારે સાચું કરવાનું છે. પછી આવે છે બંદૂક, બરોબર? બંદૂક. શેનું ચિત્ર છે? બંદૂકનું. તો બોક્સમાંથી શબ્દ શોધીએ આપણે, તીર, બંદૂક અને પિસ્તોલ. બંદૂક થોડીક મોટી હોય, પિસ્તોલ થોડી નાની હોય, બરોબર? તો આ થોડી મોટી છે એટલે આપણે એને બંદૂક કહીશું ને એને સામેના બોક્સમાં સાચું કરીશું. હવે જુઓ શેનું છે? ઈંડું. ઈંડુને શું કહેવાય? અંડા.
तो चलो शब्दों वाँचो तुम्हारी साथ, गेंद गोली और अंडा। तो अंडे ने साचू करवानू छे। पछी आवे छे गुलाब नो फूल, बराबर। तो अहीं चित्र जोवानू, शब्दों शोधो तो अने वाँचो। कमल गुलाब और गेंदा, तो गुलाब नी सामे साचू करवानू छे, बराबर। चलो घड़ियाळ नू चित्र छे, बराबर। पण अहीं तो बधामां घड़ी घड़ी लख्युं छे, पण आगळ जोवानू कलाई घड़िया घड़ी, दीवार घड़ी, टेबल घड़ी, बराबर। कलाई एटले कांडा ऊपर, हाथ ऊपर पहेरवानी घड़ियाळ आवे ने कलाई घड़ी, दीवार पर लटकावानी आवे ने दीवार घड़ी, अने नानी एवी आवे ने गोल मूकवानी टेबल पर, एने टेबल घड़ी कहेवाय। तो सेनी सामे साचू करीशुं आपणे, हाथमां पहेरवानी छे एटले कलाई घड़ी ऊपर साचू करीशुं, बराबर। चालो आगळ जुओ, प्रश्न नंबर 3, बराबर। खाली स्थान में उचित वर्ण रखकर नाम पूर्ण करो। नाम पूर्ण एटले चित्र जोवानुं, अने एक शब्द आपेलो हशे, खूटतो शब्द तमारे चित्र उपरथी ओळखीने लखवानो छे, अने खाली जग्या पूरी करवानी छे। चालो पहेलुं चित्र જોઈશું। હા, શેનું છે? ગાય, તો ગાય અહીંયા લખેલું છે, બરાબર। પછી અહીંયા બકરી પણ લખેલું છે અને ચિત્ર પણ આપેલું છે। નીચે જુઓ, બક રી લખેલું નથી, તો તમારે રી લખવાનું છે। તમારી પાસે પાઠ્યપુસ્તક નથી, એટલે તમારે ફક્ત આમાં ધ્યાન આપવાનું છે, અને નોટમાં તમારે આ રીતના લખવાનું રહેશે, બરાબર। ચાલો એના પછી આવે છે શિક્ષક, તો અહીંયા આગળ ક્ષ અને ક લખેલું છે। આગળ શું લખવાનું છે? ખૂટતો શબ્દ કયો છે? સી, બરાબર। તો અહીંયા ઉપરથી જોઈ શિક્ષક, ચિત્ર ઉપરથી તમારે પૂર્ણ કરવાનું છે। આ પણ ચિત્રમાં દેખાય છે પોલીસ, ઉપર લખેલું છે પોલીસ, કયો શબ્દ નથી લખ્યો? પૂ, પાછળ લીસ એવું લખેલું છે, પૂ નથી લખ્યો, તો તમારે પૂ લખવાનો રહેશે। ચાલો અહીંયા આગળ જુઓ, કુંભાર, શેનું ચિત્ર છે? કુંભારનું। તો આમાં કુ લખેલો છે, મ અડધો અને હા લખેલો નથી, બરાબર। કુંભાર એમ કરીને તમારે અધૂરો શબ્દ લખીને પૂરો કરીને આખો શબ્દ પૂરો કરવાનો છે। પછી આવે છે સંતરા, તો સં લખેલું છે અને રા લખેલા છે, વચ્ચે ત લખ્યો નથી, તો તત અક્ષર મૂકીને તમારે શબ્દ પૂરો કરવાનો છે। પછી આવે છે મટર, ટર એવું લખેલું છે, મ લખેલો નથી, તો તમારે મ લખવાનો છે, અને આખો શબ્દ બનાવવાનો છે। પછીનું ચિત્ર જુઓ, સેબનું, સેબ એટલે સફરજન, બ લખેલો છે, સે નથી લખ્યો, એટલે સે લખી આખો શબ્દ બનાવવાનો છે। પછી આવે છે અમૃદ, બરાબર, ચિત્રમાં દેખાય છે ને અમૃદ, તો અહીંયા અ ને મ લખેલું છે, રુ લખેલું નથી, તો તમારે રુ લખી આખો શબ્દ અમૃદ એમ લખવાનું છે, બરાબર। હવે ફરી જુઓ, શેનું ચિત્ર આવ્યું? ખાટું મીઠું મોઢામાં પાણી આવ્યું, શેનું છે? દ્રાક્ષનું, તો હિન્દીમાં શું કહેવાય એને? અંગૂર, બરાબર। શેનું ચિત્ર છે? અંગૂરનું, તો અહીંયા નીચે જુઓ, ઉ અને ર લખેલું છે, અંગ લખેલું નથી, તો અંગ લખીને આખો શબ્દ તમારે અંગૂર એવી રીતના બનાવવાનો છે। પછી આવે છે લોકી, લોકી એટલે દૂધી, બરાબર, તો આમાં કી લખેલો છે, લવ લખેલા નથી, તો લવ લખીને તમારે લૌકી એવો શબ્દ પૂર્ણ કરવાનો છે। પછી આવે છે બટેકાનું ચિત્ર દેખાય છે, બરાબર, તો એને હિન્દીમાં શું કહેવાય? આલુ, તો અહીંયા આગળ આ લખેલો છે, લુ લખેલો નથી, તો લુ તમારે લખવાનો રહેશે, બરાબર। ચાલો હવે આગળનું ચિત્ર જુઓ, રીંગણ, તો રીંગણને હિન્દીમાં આપણે શું કીધું હતું? બેંગન, તો બેંગન અહીંયા આગળ ગ અને ન લખેલું છે, તો તમારે આગળ શું લખવાનું છે? બૈંગ, શું લખવાનું છે? બૈંગ, એટલે બેંગ ન, બરાબર। ચાલો એના પછી આવે છે ભેંસ, બરાબર, દેખાય છે ને ભેંસનું ચિત્ર,
તો અહીંયા લખેલું પણ છે અને નીચે જો ફક્ત સ લખેલો છે, તમારે શું લખવાનું છે? ભને બે માં ત્રણ માથે મીંડું ભેંસ, બરોબર? ચાલો એના પછીનું ચિત્ર આ પણ તમે દરેક ઓળખતા હશો કે આને ઊંટ કહેવાય, પણ ઘણા બાળકો શું કરે છે, ગુજરાતીમાં ઊ લખે છે એટલે લખ્યું તો સાચું હોય પણ ગુજરાતી અક્ષર લખ્યો હોય એટલે તમારું સાચું પડે નહીં, તો તમારે સ્વરની શું કરવાનો અભ્યાસ, મહાવરો સતત કરતા રહેવાનો એટલે તમને સ્વર ખબર પડે કે હિન્દીમાં અને ગુજરાતીમાં કેવી રીતના લખાય. ઘણા બાળકો એવું કરે છે, લખતા તો સાચું હોય છે પણ ખબર રહેતી નથી કે આપણે હિન્દીમાં લખીએ છીએ કે ગુજરાતીમાં લખીએ છીએ, એટલે લખતી વખત તમારે થોડું ધ્યાન આપવાનું કે હિન્દીમાં ઉ કેવી રીતના લખ્યો છે, બરાબર? એટલે અહીંયા આગળ ટ લખેલો છે અને ઉ તમારે લખવાનો રહેશે, હોમ લખીએ છીએ ને એ રીતનો લખવાનો છે, બરાબર? અહીંયા આગળ જો હવે એને શેનું ચિત્ર આવ્યું છે, ટપાલી, તો ટપાલીને શું કહેવાય? ડાકિયા, બરાબર? તો આમાં જો ડા અને પછી છેલ્લે યા લખ્યું છે, વચ્ચે કી લખેલું નથી, તો તમારે કી લખીને તમારે આખો શબ્દ પૂર્ણ કરવાનો છે, બરાબર? ચાલો આગળનું જુઓ ચિત્ર, શેનું છે? ડૉક્ટરનું. શું કીધું તું હિન્દીમાં શું બોલાય એને? ડાક્ટર, બરાબર? તો આમાં જો ડા લખેલું છે અને છેલ્લે ર લખેલો છે, વચ્ચે ક અને ટ લખેલો નથી, અડધો ક લખાય, બરાબર? તો ડાક્ટર એવું તમારે જે કૂદતા શબ્દ લખી અક્ષરો લખી નાખો શબ્દ પૂર્ણ કરવાનો છે. એના પછી આવે છે દરજી, બરાબર? દરજીને તો તમે દરેકે જોયા હશે, તો આમાં ડ અને ર લખેલા છે, જી લખેલું નથી, તો તમારે જી લખી દરજી શબ્દ આખો બનાવવાનો છે. જાત જાતની મીઠાઈ દેખાય તો શું કહેવાય એને હિન્દીમાં? હલવાય. જે મીઠાઈ ફરસાણ ને બધું બનાવતા હોય ને એને શું કહેવાય? હલવાય, મીઠાઈવાળો કહીએ છીએ આપણે ગુજરાતી. તો આમાં હલવા એટલું લખેલું છે અને ઈ લખેલું નથી, તો ઈ તમારે હિન્દીમાં લખવાનો છે. ફરી વખત કહું છું, બરાબર, કે સ્વર લખતી વખત થોડુંક ધ્યાન આપવાનું કે હિન્દીમાં કેવી રીતના લખાય અને ગુજરાતીમાં કેવી રીતના લખાય, બરાબર? બીજા શબ્દો તો યાદ રહે પણ સ્વર યાદ રહેતા નથી, એટલે લખતી વખતે હલવા ઈ, બરાબર? પરીક્ષામાં તમારે ખૂટતા શબ્દમાં જો તમારો શબ્દ સાચો હશે ને ગુજરાતીમાં લખ્યો હશે તો ખોટું પડશે, એટલે લખતી વખતે ખાસ કાળજી રાખજો. આગળનું ચિત્ર જુઓ, બઢઈ. બઢઈ એટલે સુથાર, બરાબર? લાકડાના જે ફર્નિચર બનાવે છે એને સુથાર કહીએ છીએ. તો આમાં બ અને ઈ લખેલો છે, મોટો ઈ લખેલો છે ને, તો બ ઢ ઈ ઉપર ઢ લખેલો જ છે, એ જોઈને તમારે આખો શબ્દ પૂર્ણ કરવાનો છે, બરાબર? ચાલો હવે આપણે પાઠ 4 નું સ્વાધ્યાય જોઈ લઈએ. કંટાળો નથી આવતો ને પાઠ મોટો જોઈને? હા, હજી તો ઘણા બધા મોટા મોટા આવશે એટલે કંટાળો લાવવાનો નથી. ચલો સ્વાધ્યાયમાં ધ્યાન આપો. એમાં પ્રશ્ન 1 ની સૂચના જુઓ. પ્રશ્ન 1, ચિત્રો કો ઉનકે નામ કે સાથ રેખા ખીચકર મિલાઓ. મિલાઓ એટલે જોડકા આપણે જોડીએ છીએ ને એમ, લીટી સાથે જોડવાનું છે, એના નામ હોય એને લીટી દોરીને તમારે જોડવાનું છે. ચિત્ર તો તમે દરેક ઓળખો જ છો, શેનું ચિત્ર છે, ફક્ત એને હિન્દીમાં શું કહેવાય એ તમારે યાદ રાખવાનું છે, બરાબર? અહીંયા આગળ જુઓ, શેનું છે? મછલી. આપણે હિન્દીમાં બોલીશું મછલી, માછલી બોલવાનું નથી. મછલી એટલે માછલી ગુજરાતીમાં કહીએ, નહીં મછલી દેખાય લખેલું, હા, તો એની સામે જોડી દેવાનું છે મછલી લખ્યું હોય ત્યાં. હવે બીજું જુઓ, ડબ્બા જેવું દેખાય છે તો એને શું કહેવાય? ડીબિયા. શું કહેવાય હિન્દીમાં? ડીબિયા. તો ડીબિયા ક્યાં લખેલું છે? આ રહ્યું, ત્રીજા નંબરમાં દેખાય ને ડીબિયા લખેલું, તો એની સાથે જોડી દો. પછી જુઓ, કેરી એટલે આમ. ક્યાં છે આમ લખેલું? હા, પહેલા જ નંબરમાં લખેલું છે આમ, બરાબર? બહુ ભાવે છે, બરાબર ને? હા, તો આમ સાથે જોડી દો. ચલો એના પછી આવે છે દરવાજા જેવું દેખાય છે, પણ અહીંયા આગળ શબ્દો લખેલા તમારે જોવાના, શું છે? શું છે? બારી છે, બરાબર? તો એને શું કહેવાય? ખીડકી. હિન્દીમાં શું કહેવાય? ખીડકી. તો આને આ ચિત્રને ખીડકી લખ્યું હોય ત્યાં જોડી દો, બરાબર? ચલો હવે એના પછી
પતંગિયું એને હિન્દીમાં શું કહેવાય? તિતલી. તિતલી ક્યાં લખ્યું છે? આર છેલ્લું, બરોબર ને? ચલો તિતલી સાથે જોડી દીધું. હા, હવે આવે છે કાકડી. કાકડીને હિન્દીમાં શું કહેવાય? કકડી. શું કહેવાય? આ રહ્યું કકડી. મળ્યું, દેખાયું? ચાલો એની સાથે જોડી દો. થઈ ગયું પ્રશ્ન એક તમારો પૂરો? સમજણ પડી ગઈ ને પ્રશ્ન એકમાં કે ચિત્ર ઓળખી નામ શોધીને એની સાથે જોડવાનું છે. ચાલો હવે બીજા નંબરના પ્રશ્નમાં જુઓ. ઉદાહરણ કે અનુસાર શબ્દ બનાવો ઓર લખો. ઉદાહરણ મુજબ શબ્દ બનાવવાનો છે અને લખવાનો છે. જો અહીંયા આગળ પહેલું એક ઉદાહરણ તમને આપેલું છે, જુઓ. એક નંબર અહીંયા આગળ ક છુ અને આ ગોળની અંદર જો આ લખેલું છે, બરાબર? તો તમારે અહીંયા આગળ ક છુઆ એવો શબ્દ બન્યો. હવે જુઓ બીજા નંબરમાં મ છુ આ, તો મ છુ આ થઈ ગયો શબ્દ. હવે જુઓ ત્રીજા નંબરમાં બ અને ટુ લખેલો છે, તો પાછળ આ લખવાનો બાકી છે. બ ટુ આ થઈ ગયો. પછી જુઓ મ હુ આ, બરોબર? તો અહીંયા આગળ થઈ ગયું મ હુ આ. એકદમ સહેલું છે. આ શબ્દ જે લખેલા છે એ જ લખી પાછળ આ ગોળવાળો શબ્દ તમારે લખાવી દેવાનો એટલે તમારો આખો શબ્દ પૂર્ણ થઈ ગયો, બરાબર? ચાલો બીજા નંબરમાં જુઓ શું લખેલું છે. પહેલો શબ્દ અહીંયા આગળ છેલ્લે ગોળ હતું, અહીંયા પહેલું ગોળ છે, તો તમારે પહેલાં બધાની આગળ ગોળ લગાવવાનું છે. પહેલો શબ્દ બનશે ઈ, પછી એના ઉપરથી ઈમાન, બરાબર? અહીંયા આગળ તમને ઉદાહરણ આપેલું છે એટલે તમને એકદમ સરળ પડશે. હવે જો બીજો બનાવો, અહીંયા આગળ સા ઈ લખેલું છે, આગળથી તમારે શું લગાવવાનું છે? ઈ સા ઈ, બરાબર? ઈ સા ઈ લખવાનું છે. સમજણ પડી ગઈ? ચાલો હવે બીજો જુઓ. ઈ ખ, ઈર્ખ આ શબ્દ તમારે આગળ આવી ગયો હશે. શું બને? ઈર્ખ. ઈર્ખ એટલે શેરડી, બરાબર? ચાલો એના પછી ચોથા નંબરમાં કયો બનશે? રાન એવું આપેલું છે, આગળ તમારે ઈ લગાવી દેવાનો છે એટલે કયો શબ્દ બનશે? ઈ રા ન, બરાબર? થઈ ગયું બીજા નંબરનું પૂરું. ચાલો ત્રીજા નંબરમાં જુઓ. બ લખેલો છે અને અહીંયા આગળ ગુલા, બરાબર? તો કયો શબ્દ બનશે? અહીંયા ઉદાહરણ આપેલું છે બ ગુ લા, બરાબર? ચાલો બીજો જુઓ. ત અને ખ આપેલું છે, તો આગળ બ લગાવીએ એટલે કયો શબ્દ બનશે? બ થ ખ થઈ ગયું, બથ. હા, ચાલો હવે ત્રીજો જુઓ. ર સા ત, તો આગળ બ લગાવી દઈએ એટલે કયો શબ્દ બની જશે? બ ર સા ત થઈ ગયું. બની ગયો શબ્દ. વરસાદ એટલે વરસાદ, ખબર છે? હા, ચાલો હવે અહીંયા ક ને રી આપેલું છે, તો કયો શબ્દ બનશે? હા, મારા પહેલા બોલી ગયા, બકરી. થઈ ગયો તમારો બકરી શબ્દ પૂર્ણ. સરસ, ચાલો ત્યારે આપણો પાઠ ચાર અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. તો તમારે હિન્દીની નોટમાં સરસ અક્ષરે, બરાબર, નિયમિતથી લખો છો ને? નહીં તો પછી બહુ બધું લેસન થઈ જશે તમારે. રોજે રોજનું જેમ ચલાવીએ છીએ એમ તમારે લેસન કરતું રહેવાનું. જો તમારી નોટમાં કેવી રીતના લખવાનું છે હું તમને સમજાવું, બરાબર? પાઠ ત્રણ સુધી કમ્પ્લીટ કરીશું ને નોટમાં? હા, તો ડબલ લીટીવાળી નોટ બનાવી ના હોય તો બનાવી લેજો. આગળનું જે લેસન આપ્યું તે વિડીયો જોઈ એ પ્રમાણે લખતા રહેજો. જો પાઠ ચારમાં પહેલાં પહેલું તમે પાઠ ચાર હેડિંગ લગાવ્યું, બરાબર, હેડિંગ મારી પ્રશ્ન એક કરી સૂચના તમારે હિન્દીમાં લખવી તો હિન્દીમાં લખજો, ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે. એટલે બંનેમાંથી એક જ સૂચના લખવાની છે, બરાબર? પછી આ જે ચિત્રો આપેલા છે ને એ ચિત્રોમાં શું કરવાનું તમારે? ગુજરાતી શબ્દ લખવાનું. ચિત્ર દોરતા તો તમને આવડશે ને, બરાબર? તો આને પોપટ એવું લખીને એની સામે આ ત્રણ શબ્દ લખજો એટલે તમને આ શબ્દો પણ આવડે, બરાબર, કે હિન્દીમાં શું કહેવાય અને લખતા પણ તમને આવડી જાય. અને એ ઉપરાંત તમારા અક્ષરમાં પણ સુધારો થશે એટલે થોડોક લખવાનો મહાવરો કરતા રહેજો, આળસ કરતા નહીં કે આટલું બધું લખવાનું એવું કરતા નહીં, બરાબર? તમારી પાસે ઘણો બધો સમય છે ઘેર બેઠા બેઠા, એટલે એક બોક્સમાં તમારે પોપટ લખી એની સામે ત્રણ નામ લખજો અને જે સાચું હોય એની સામે સાચું કરજો, બરાબર? એટલે આપણે સાચું કરવાનું છે એટલે ત્રણ નામ તો લખવા જ પડશે.
પછી એમ ના કહેતા કે મમ્મીએ કીધું મને એક જ સામે તોતા લખવાનું, એવું ના કરતા, બરોબર, લખવાની આળસ કરતા નહીં. સમજણ પડી ગઈ? ચિત્રની જગ્યાએ શું કરવાનું છે? ગુજરાતીમાં એનું નામ લખવાનું છે અને એની સામે ત્રણે ત્રણ હિન્દી શબ્દ લખી સાચા શબ્દની સામે સાચાની નિશાની કરવાની છે, બરોબર. આમાં પણ તમારે એવું જ કરવાનું છે, ગુજરાતી શબ્દ લખવાનો છે, સામે ત્રણ શબ્દ સાચા શબ્દની સામે સાચાનું ચિહ્ન કરવાનું છે, બરોબર. પછી જુઓ પ્રશ્ન નંબર ત્રણ. આમાં તો તમારે ફક્ત ખૂટતો શબ્દ લખશો તો પણ ચાલશે, જો ગુજરાતી ના લખવું હોય તો આમાં શું કરવાનું, ગાય લખી તમે સામે લખશો, ખાલી જગ્યા કરી દેવાની અને પહેલાં ખાલી જગ્યા જે કરી છે આની નીચે આમ ખાલી જગ્યાની નિશાની કરવાની, એટલે આપણને ખબર પડી જાય કે આ ખૂટતો શબ્દ છે, બરાબર. એટલે બે વખત લખાશે, ગાય લખી એની સામે ગાય અને જ્યાં આ ખાલી જગ્યા કરી હોય, બરાબર, ખૂટતો શબ્દ હોય એ નીચે આમ લીટી કરી દેવાની છે. સમજણ પડી ગઈ? ચાલો હવે જુઓ પાછળ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પણ તમારે ચિત્રની જગ્યાએ શું કરવાનું, હા, ગુજરાતીમાં નામ લખવાનું છે. ચિત્ર દોરવાના ના હોય એટલે એની સામે તમારે ગુજરાતીમાં નામ લખી, માછલી, ડબ્બો, કેરી, બારી, પતંગિયું અને કાકડી, બરાબર. ચિત્ર ઉપરથી તમને નામ લખતા આવડશે ને ગુજરાતીમાં? હા, તો એની સામે તમારે પછી હિન્દીના નામ લખી દેવાને, જોડકા જોડવાય તો જોડકા જોડી દેવાના, સાચું લખશો તો પણ ચાલશે. અને આમાં પણ મેં સમજાવ્યું તેમ તમારે વિડીયો જોતું રહેવાનું અને એ પ્રમાણે આમાંથી લખતું રહેવાનું, બરાબર. આવી રીતના બનાવવાનું, એક નંબર લખી ગોળ દોરવાનું, એની સામે આ લખવાના, કછું, બરાબર. આવી રીતના તીર કરીને, તીર કરતા ના આવડે તો સાદી લીટી કરશો તો પણ ચાલશે, અને આ રીતના શબ્દ બનાવવાના છે. સમજણ પડી ગઈ? ચાલો ત્યારે ખબર પડી ગઈ ને, આટલું લેસન તમારે પાઠ ચારનું કરવાનું છે. ફરીવાર મળીશું આપણે આવતા વિડીયોમાં નવા પાઠ સાથે. ચાલો આવજો.